જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, યુવા કેરિયર એકેડેમીના ડિજિટલ પ્લેટફોર્મ પર હું દર્શક ધાંધલા આપનું હાર્દિક સ્વાગત કરું છું. આ વિડીયોનો મુખ્ય હેતુ એવો છે કે હાલની અંદર પંચાયત દ્વારા લેવાયેલ FAW ની જે પરીક્ષા છે એનું રિઝલ્ટ જાહેર થયેલું છે. તો બહુ મોટી ભરતી હતી, ઘણા બધા વિદ્યાર્થીઓ મારા બહેનો પાસ થયા છે અને બીજા પણ એવા ઘણા બધા બહેનો છે કે ડોક્યુમેન્ટેશનની અંદર એટલું મોટું લિસ્ટ જઈને કન્ફ્યુઝન થાય કે ભાઈ શું આપવું, કેમ આપવું, કેટલું આપવું, કઈ રીતે આપવું. અને ફેક્ટ છે કે સરકારી તંત્ર છે એટલે બધા નીતિ નિયમોને આધીને બધી વસ્તુઓ માગતા હોય છે. તો ઘણા બધા સવાલ, ઘણા બધા કોલ્સ આવે છે કે ઘણા બધાને જવાબ આપવા પોસિબલ નથી કે ભાઈ કેટલા લોકોને તમે એટેન્ડ કરી શકો. તો તમારા જે નાના નાના ક્વેશ્ચન છે, બરાબર છે કે ભાઈ કયા ડોક્યુમેન્ટ જોડવા, બરાબર ક્યાં સહીઓ કરવી, બરાબર કયા સર્ટિફિકેટની અંદર શું માહિતીઓ આપવી માગી, સેલ્ફ એટેસ્ટેડ કરવા કે ના કરવા, બરાબર છે, ફોટાની સાઇઝથી માંડી અને તમામ વસ્તુનું વિગતોનું એક ડિટેલ વિડીયો સોલ્યુશન તમને આપીએ છીએ કે લગભગ જેના દ્વારા તમારા તમામ જે નાના મોટા પ્રશ્નો છે એ તમામનું સોલ્યુશન આવી જશે. તો જે લોકોએ આ MPA FAW ની જે પરીક્ષા પાસ કરી છે તમામ બહેનોને યુવા પરિવાર વતી ખૂબ 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 અભિનંદન કે આપ સરકારી વિભાગની અંદર જઈ રહ્યા છો. એક સરકારી કર્મચારી તરીકે હવે તમે ફરજ નિભાવશો તો ચોક્કસ એક લોકાભિમુખ કામ કરી અને લોકસેવાનું કાર્ય તમે બહુ સારી રીતે કરશો એવી અપેક્ષા સાથે આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ. વિડીયો સાથે યુવા પરિવાર માટે અત્યારે ગર્વની બાબત એ છે કે જે FAW ની પરીક્ષા લેવાય તો મિત્રો ગુજરાતની અંદર યુવા કેરિયર એકેડમીએ ફરી વખત એનો ડંકો વગાડ્યો છે અને Top 1 અને 2 મતલબ જે ગુજરાત લેવલે આખા ગુજરાત રાજ્યમાં જે પરીક્ષા લેવાયેલી છે એમાં પ્રથમ અને દ્વિતીય બંને ક્રમે યુવાના જ બહેનો પાસ થયા છે. તો ખરેખર યુવા પરિવાર એમને ખૂબ ખૂબ અભિનંદન આપે છે. અને અમે જે મહેનત કરાવીએ છીએ કે યુવાની મોનોપોલી છે કે અત્યાર સુધીની તમે તમામ હેલ્થની પરીક્ષાઓ જોશો તો રેન્કિંગની અંદર હંમેશા અમારા જ વિદ્યાર્થીઓ રહેશે, બરાબર છે. તો એ સિલસિલો આ બહેનોએ પણ જાળવી રાખ્યો છે. સાથે સાથે હજી લિસ્ટિંગ તો ચાલુ જ છે, 144 બહેનોનો ડેટા તમને મળી ચૂક્યો છે પણ ફાઇનલ મેરિટ લિસ્ટ આવશે ત્યારે અમે એ લોકોને કન્સિડર કરશું. ઘણા બધા ઓનલાઈન પણ અમારો કોર્સ જેણે પરચેસ કરેલો છે એમની સાથે પણ અત્યારે વાતચીત અને દોર ચાલુ છે એટલે જેમ જેમ ડેટા મળશે પણ જ્યારે ફાઇનલ લિસ્ટ ડિક્લેર થશે ત્યારે એ આંકડો ખૂબ જ મોટો હશે એવું અમે ચોક્કસપણે માનીએ છીએ. અને યુવા કેરિયર એકેડમીએ જે નિયમ લીધેલી છે કે ભાઈ સરકારી નોકરી સુધી વિદ્યાર્થી ભાઈઓ બહેનોને પહોંચવાડા, તો મિત્રો આ એનું એક નાનું એવું પગલું છે. અને હંમેશા અમે કહી રહ્યા છીએ કે ભાઈ સફળતાનો કોઈ શોર્ટકટ હોતો નથી, એના માટે તમારે સખત અને સતત મહેનત કરવી જ પડે છે. તો આ જે પરીક્ષાઓ લેવાય એમાં તો ખાસ અગત્યની એક પણ વસ્તુ હતી, ટાઈમ બહુ ટૂંકો હતો. પરીક્ષાના ફોર્મ પણ ભરવાની છેલ્લી તારીખ આવી એ પહેલા જ એક્ઝામની તારીખ જાહેર થઈ ગઈ. તો એક વિદ્યાર્થીઓ એક ડિપ્રેશનની અંદર હતા, કેમ કે થશે, કઈ રીતે થશે, બરાબર છે, આટલા ટૂંકા ગાળામાં થાય કે ન થાય. અને ફેક્ટ છે કે અમારી ઓફલાઈન બેચ પણ ચાલતી હતી તો અમારી પાસે પણ ખાસો ગણો તો મહિનો સવા મહિનાનો સમય હતો પણ એ સવા મહિનાની અંદર અમે જે લોકોએ મહેનત કરી છે, માર્ગદર્શન આપ્યું છે, સતત જે ટેસ્ટ 2 ની પ્રેક્ટિસ કરી છે, લેક્ચર છે, રિવિઝન છે, બરાબર છે, તેના ફાયદાથી અથવા તેની એટલી બધી ભગીરથ પ્રેક્ટિસથી આજે બંને બહેનો છે એને ગુજરાતની અંદર ફર્સ્ટ અને સેકન્ડ રેન્ક લાવ્યો છે, બરાબર. તો ફરી વખતે બહેનોને અભિનંદન આપી અને આપણે આગળ ચાલીએ. આમની સાથે પરીક્ષાની અંદર જે કહી શકાય કે એક રામબાણ ઈલાજ હોય અથવા એક જેને આરોગ્ય હેલ્થની જે આપણે કહેવાય ને ભગવદ્ ગીતા સંબોધન મળ્યું છે, આરોગ્યમૃત અમારી જે બુક છે, બરાબર છે, એમને વિદ્યાર્થી તરફથી બહુ સારો પ્રતિસાદ મળ્યો અને એમાંથી પણ ઘણા માર્કનું પૂછાણું. એમની સાથે જે અમે મોડેલ પેપર બહાર પાડ્યા હતા એ તો સૌથી અગત્યના હતા કારણ કે ફેક્ટ છે કે વર્ષોનો મારો અનુભવ છે અને એનાલિસિસ છે કે કેવું પેપર નીકળે અને કઈ રીતે પેપર એટેમ્પ કરાય. તો જે લોકોએ આ મોડેલ પેપર અને બુક લીધી છે એને ખ્યાલ હશે કે પેપર ખરેખર એવું હતું કે કેમ મગજના તાર ઝંઝણાવી નાખે કે 2-4-5 સવાલ વાંચો તો એક હેડેક, માથાનો દુખાવો ચાલુ થઈ જાય અને એક સતત એવી ફિલિંગ આવે કે ભાઈ આ નથી આવડતું અથવા આપણે પરીક્ષા એટેમ્પ નહીં કરીએ અથવા સફળ નહીં થઈએ. તો જે લોકોએ મોડેલ પેપર આપ્યા છે એને ખ્યાલ હશે કે મોડેલ પેપરનું લેવલ પણ અમે એક્ઝામ રિલેટેડ જ રાખેલું હતું એટલે જેણે જેણે મોડેલ પેપર આપ્યા હશે, બરાબર છે, અને યુવાના તમામ વિદ્યાર્થીઓને એક બેસ્ટ પ્રેક્ટિસ થઈ હશે. પરીક્ષાનો ડર છે એ સતત જાય કારણ કે પહેલા 2 ગુજરાતીના આવ્યા, ત્રીજો હેલ્થનો આવ્યો, ચોથો અંગ્રેજીનો અને 5મો સવાલ એવો અઘરો આવે કે જે તમારી કેમ ક્રિકેટની અંદર બોલરની લાઇન અને લેન્થ વિખાય. તો પેપર પણ એવું જ હતું કે ભાઈ સરળ હોય કે હેલ્થ છે સરળ પૂછાશે વાંધો નહીં આવે પણ આ પેપરની અંદર તમામ વિદ્યાર્થીઓની લાઇન અને લેન્થ વિખાણી હતી. પણ યુવાના જે વિદ્યાર્થી મિત્રો છે એણે એટલી બધી પેપરની પ્રેક્ટિસ કરી છે, બરાબર છે, ઓનલાઈન લેક્ચર એટેમ્પ કર્યા છે. ખાસ તમામ જે મિત્રોએ 25 પેપર સેટો આપ્યા છે
તો તમે એક એક પેપર સેટ આવ્યું છે એટલે સતત તમને એક જે એક ડર અને કોન્ફિડન્સ બંને આવે. ડર એક એવો કે આ વિષય જે એમને આવડતો નથી, અને કોન્ફિડન્સ એટલે આવે કે પરીક્ષાની પેટર્ન પ્રમાણેના જ મોડલ પેપરો હોય, એટલે પરીક્ષામાં જે તમને ડર લાગવાનો હતો એ ડરની પ્રેક્ટિસ છે એ તમારા સેટ દ્વારા થઈ હશે. એટલે યુવાના કોઈ પણ વિદ્યાર્થી મિત્રોને લગભગ સમય પણ નહીં ઘટ્યો હોય અને આરામથી એ લોકો પેપર પૂરું કર્યું હશે, જેના કારણે ટૂંક સમયમાં જ્યારે ફાઇનલ મેરિટ યાદી બનશે ત્યારે અમે ફોટા, નામ અને નંબર સાથે તમને આપશું કે યુવાના કેટલા વિદ્યાર્થી ભાઈઓ બહેનો છે એ ગુજરાત લેવલે ડંકો વગાડ્યો છે અને સફળતાની સિદ્ધિઓ હાંસલ કરી છે. તો અહીંયા આપણે આગળ પ્રશ્ન ઉપર જઈએ, બરાબર છે? સાથે યુવા ડિજિટલ પ્લેટફોર્મ ઉપર જે લોકો એપ્લિકેશન ખરીદેલી હતી, નો ડાઉટ અમારી સાઈડથી તમને કોલ અને મેસેજ આવશે, પણ ઇન કેસ ઓફ કોઈ વિદ્યાર્થીને કોલ કે ના મેસેજ આવે તો એ પણ અમને જાણ કરી શકે છે, બરાબર છે? અને આવનારી પરીક્ષાઓમાં પણ ઓફલાઈન અને ઓનલાઈન આપણા બંને પ્લેટફોર્મ ઉપલબ્ધ છે. જે વિદ્યાર્થી મિત્રો કદાચ પાસ નથી થયા તો એને નાસી પાસ થવાની જરૂર નથી, એમાં પણ યુવા પરિવાર છે તમારી સાથે જ રહેશે. તો ચાલો અહીંયા આપણે આગળ આપણા પ્રશ્નોનું નિરાકરણ જોઈએ. તો ખાસ કરીને એક શોર્ટ નોટ્સ તમને પહેલા મેં આપી રહ્યા છે કે કેટલી વસ્તુ તમારી પાસે રેડીમેડ હોવી જોઈએ. આગળ આપણે ડિટેલની અંદર ચર્ચા કરશું, પણ શોર્ટ નોટ છે એ ડોક્યુમેન્ટ કે કાગળો પહેલા તમે સાથે લઈને જ બેસજો. એટલે પહેલા એક લિસ્ટ આપણે જોઈ લઈએ છે કે સૌથી અગત્યનું એક ડોક્યુમેન્ટની યાદી કે ભાઈ ફોટા જોશે. કેટલા ફોટા? તો કે ભાઈ બે ફોટા, બરોબર છે? આગળ તમે ફોર્મમાં જોશો તો સાઈઝ પણ એને 5x7 આપેલી છે, બરાબર? તો નોર્મલી એક્ઝામની અંદર જે તમે ફોટો ચોંટાડ્યો હોય અથવા સબમિટ કર્યો હોય એ જ ફોટાનો આગ્રહ રહેશે, કદાચ 5x7 સાઈઝમાં ના મળે તો રેગ્યુલર પાસપોર્ટ સાઈઝનો ફોટોગ્રાફ છે એ પણ તમે ચલાવી શકશો. બીજું પર્સનલ માહિતીમાં, બરાબર, પર્સનલ માહિતી મતલબ વેરિફિકેશન માટે જરૂર પડશે, તેમાં આધાર કાર્ડ અને પાન કાર્ડ બંને વસ્તુ જરૂરી છે. પણ ઘણા બધા વિદ્યાર્થી મિત્રોનો પ્રશ્ન આવશે કે સાહેબ પાન કાર્ડ અમે તો કઢાયું જ નથી. તો ચાલશે, બરાબર, પાન કાર્ડ નહીં હોય તો ચાલશે, પણ આધાર કાર્ડ છે એ કમ્પલસરી છે, એટલે પાન કાર્ડ ના હોય તો કોઈ મૂંઝાવું નહીં. તેની પછી તો કે ભાઈ એજ્યુકેશન ક્વોલિફિકેશન અને સર્ટિફિકેટ, અહીંથી કન્ફ્યુઝન સૌથી વધારે ચાલુ થાય છે કે ભાઈ એક તો શું જોવે, શાળા છોડ્યાનું સર્ટિફિકેટ જેને આપણે LC કહીએ છીએ, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, બરાબર. પછી તો કે માર્કશીટનો મુદ્દો છે, માર્કશીટની અંદર ધોરણ 10, બરાબર, માર્કશીટ, માર્કશીટની સાથે બીજી બધી પરીક્ષાઓની અંદર ટ્રાયલ સર્ટિફિકેટ પણ માંગતા હોય છે અને ક્રેડિટ સર્ટિફિકેટ પણ માંગતા હોય છે. તો અહીંયા ક્રેડિટનો ઉલ્લેખ છે નહીં, જેની અંદર તમારા ગ્રેડ વાઇઝ ક્રેડિટ આપેલા હોય એ ક્રેડિટ સર્ટિફિકેટ હોય છે. ઘણા લોકોને માર્કશીટની પાછળ હશે અને ઘણા લોકોને અલગથી આપેલું છે, એટલે મૂંઝાવાનું નથી. આ ટ્રાયલ સર્ટિફિકેટ એટલે આ સર્ટિફિકેટ છે તમને સ્કૂલમાંથી મળેલું છે, મતલબ કેટલી ટ્રાયલ તમે એક્ઝામ પાસ કરેલી છે એનું ટ્રાયલ સર્ટિફિકેટ હોય. તો આ જે માર્કશીટ છે એ બોર્ડ દ્વારા પ્રોવાઈડ થાય છે અને ટ્રાયલ સર્ટિફિકેટ છે, ખાસ યાદ રાખજો, એ સ્કૂલમાંથી તમને મળેલું હોય છે. ઇન કેસ ઓફ તમારી પાસે નથી અથવા મિસિંગ છે, ખોવાઈ ગયું છે, તો ચિંતા ના કરતા, સ્કૂલની અંદર તમે જશો, બરાબર છે, સ્કૂલવાળા છે તમને ટ્રાયલ સર્ટિફિકેટ કાઢી આપશે. ત્યારબાદ FHW અને ANM, તો ક્વોલિફિકેશનની અંદર બંને લોકો આની અંદર ફોર્મ ભરી શકતા હતા, એટલે અહીંયા બે હશે. ખાસ FHWની અંદર તો કે બધા સેમેસ્ટરની માર્કશીટ, FHW અને ANM સેમેસ્ટર સિસ્ટમમાં તમે ના ભણ્યા અને આખા વર્ષની માર્કશીટ એક સાથે હશે તો પણ ચાલશે, બરાબર. પછી સંસ્થાનું સરકાર માન્ય સર્ટિફિકેટ, ઘણા લોકોએ ગવર્મેન્ટમાં કરેલું હશે, ઘણા લોકોએ પ્રાઇવેટમાં કરેલું હશે, બરાબર છે. ગવર્મેન્ટમાં કર્યું હોય એને ચિંતા નથી, પણ જેને પ્રાઇવેટની અંદર કર્યું હોય તો UGCની વેબસાઇટ ઉપરથી પણ તમે માન્ય યુનિવર્સિટી અથવા કોલેજ અથવા જે સંસ્થા છે એનું તમને નામ મળે તો એ પણ તમે દર્શાવી શકો છો. અધરવાઇઝ જે તે સંસ્થાની અંદર તમે કોર્સ કર્યો છે એ સંસ્થાને UGCએ કે ગ્રાન્ટેડની જે માન્યતાઓ આપેલી હોય એનું સર્ટિફિકેટ છે જે તે સંસ્થા તમને પ્રોવાઈડ કરશે. ના હોય ચેક કરી લેવું, તો એ સંસ્થાનો સંપર્ક કરી અને સંસ્થાને જે કંઈ માન્યતા મળેલી હોય છે, સરકારે જે કંઈ પરમિશન આપેલું હોય છે એનું સર્ટિફિકેટ મેળવી લેવું. જે લોકોએ ANM ઉપર આ ફોર્મ એપ્લાય કરેલું છે તો એણે ગુજરાત નર્સિંગ કાઉન્સિલની અંદર રજિસ્ટ્રેશન કરાવેલું હશે, બરાબર, અને રજિસ્ટ્રેશન કરાવ્યું એનું રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ હશે ફોટા સાથેનું, બરાબર. તો એ સર્ટિફિકેટ એમને રજૂ કરવાનું રહેશે, બરાબર. ત્યારબાદ તો કે ભાઈ એજ્યુકેશનનો આપણો કાર્યક્રમ પૂરો થઈ ગયો. હવે જે સૌથી તકલીફવાળો મુદ્દો છે ને એ આ છે, CCC. લગભગ પર ડે 70-80 કોલ આવતા હોય, એમાંથી મિનિમમ 40 કોલ છે CCC રિલેટેડ હોય છે. 10મામાં CCC હશે ચાલશે, 12મામાં CCC તમે હશે, મતલબ કમ્પ્યુટર વિશે CCC, એટલે 10મામાં હશે ચાલશે, 12મામાં હશે ચાલશે, કોઈ પણ પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યૂટનું પણ તમારી પાસે કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ ચાલશે. ગવર્મેન્ટ જોબ લીધા પછી 5 વર્ષની અંદર તમારે CCC ફરી વખત કરવું જ પડશે, પાકું છે.
પણ અહીંયા કોઈ કન્ફ્યુઝનમાં નહોતા, દસમા ને બારમા કમ્પ્યુટર છે તો પણ ચાલશે, પ્રાઇવેટનું ચાલશે, અને ઇનકેસ ઓફ કોઈ પાસે નથી અથવા ચાલશે કે નહીં ચાલશે એનું કન્ફ્યુઝન હોય તો ક્લાસના નંબર ઉપર અમને વોટ્સએપે સર્ટિફિકેટ કરી આપજો અને લખજો કે સાહેબ આ માન્ય રહેશે કે નહીં, તો એનો પણ અમે આન્સર આપશું. પણ આમાં જરાક પણ ચિંતા કરવા જેવું નથી, કોઈ પણ સર્ટિફિકેટ હશે ચાલશે. અને ખાસ અગત્યની, તમારી પાસે ઇનકેસ ઓફ કોઈ ડોક્યુમેન્ટ નથી હાજરમાં, બરાબર છે, તો એનાથી તમે નોકરીમાંથી તમને કાઢી મૂકવામાં આવતા નથી. તમને ટાઈમ મળશે, બે દિવસ, પાંચ દિવસ કે દસ દિવસની અંદર તમે સર્ટિફિકેટ છે રજૂ કરો, એટલે આમાં કોઈ ચિંતાનો મુદ્દો નથી. પણ છતાં એમાં કન્ફ્યુઝન હોય તો એની ટાઈમ ક્લાસનો નંબર 90-16-80-80-18 છે એના પર કોલ કરી અને તમે નિરાકરણ લાવી શકો છો. ત્યારબાદ જાતિના સર્ટિફિકેટ કે એસટી એસટી આવતા હોય, બરાબર, તો એ લોકોને જાતિનું જે સર્ટિફિકેટ હોય એ તમે જ્યારે ફોર્મ એપ્લાય કરેલું હોય ત્યારે એ સર્ટિફિકેટ, તમે કેટેગરી ચૂઝ કરેલી હોય એટલે એ સર્ટિફિકેટ છે એ કમ્પલસરી રહેશે. ત્યારબાદ અન્ય સર્ટિફિકેટ, તો કે ભાઈ ઓબીસી ની અંદર એક આ મુદ્દો આવે છે, નોન ક્રિમિનલ સર્ટિફિકેટ અને બાંયધારી પત્રક, સાથે ઈડબલ્યુએસ ની અંદર પણ આ જ મુદ્દો આવે છે, બાંયધારી પત્રક. તો જનરલી એવું હતું કે 3 વર્ષની વેલિડિટી, સરકારે જ્યારે કોવિડ આવ્યું ત્યારે 3 વર્ષની વેલિડિટીનું એક્સટેન્શન કરેલું હતું, તો બાંયધારી પત્રક એના માટે છે. તો સામાન્ય રીતે તમામ લોકોએ બાંયધારી પત્રક લઈને જ જવાનું છે. તો બાંયધારી પત્રક મળશે ક્યાંથી, અથવા આની અંદર જે કાંઈ તમારે એડિશનલ સર્ટિફિકેટ છે, જીઆર છે, પરિપત્રો છે કે ફોર્મ છે, એ તમામ વસ્તુ છે એ મારી યુવાની ટેલિગ્રામ ચેનલ છે યુવા એસઆર, અથવા ટેલિગ્રામમાં સર્ચ કરજો યુવા કેરિયર એકેડમી, અને ડિસ્ક્રિપ્શનમાં પણ અમે લિંક આપેલી છે. તો આ તમામ વધારાના જે એડિશનલ ડોક્યુમેન્ટ છે કે જે જરૂરી પરિપત્રો છે તમામ એમાં મૂકી દેશું. પણ કાંઈ કન્ફ્યુઝન હોય, વિના સંકોચ છે, યુવા પરિવાર છે, તમારો જ પરિવાર છે, એની ટાઈમ તમે કોઈ પણ વિદ્યાર્થી મિત્રો અહીંયા કોલ કરીને માહિતી મેળવી શકશે. ઓબીસી ની ઈડબલ્યુએસ ની અંદર બાંયધારી પત્રક આપવાનું રહેશે, બરાબર, એટલે કમ્પલસરી તમે એમ સમજે તમારે ભરીને આપી દેવાનું છે. બાકી જનરલી પ્રોવિઝન એવું છે જેને 3 વર્ષ પૂરા થતા હોય એને આપવાનું હોય છે, પણ કોઈ મગજમાં કન્ફ્યુઝન ના રહે તો એના માટે તમે તારેમાં જોડી શકો છો, કોઈ ચિંતા નથી. દિવ્યાંગ ઉમેદવારો હોય તેને સર્ટિફિકેટ જોડવાનું છે. પણ ખાસ અત્યાર સુધી જે તમારી પાસે સર્ટિફિકેટ હશે નિયત નમૂનામાં નહીં હોય, નિયત નમૂનો સરકારે જે પ્રિસ્ક્રાઇબ નમૂનો કરેલો છે એની અંદર ડિટેલની અંદર પણ આપેલું છે. તમે જોજો કે 2008ની અંદર જે કાંઈ સરકારે એક પરિપત્ર રજૂ કરેલો છે એ ફોર્મેટમાં લઈને જવાનું છે. એટલે જે લોકો પાસે ના હોય તે અમારી ટેલિગ્રામ ચેનલમાંથી તમે ડાઉનલોડ કરી લેજો, બરાબર છે, અને જે દિવ્યાંગ હેન્ડીકેપ કેટેગરીમાં ઉમેદવાર આવતો હોય એની પાસે સમય છે, બરાબર છે, તો જે તમારી ઓથોરિટી છે જે તમને સર્ટિફિકેટ ઇસ્યુ કરે છે ત્યાં નિયત નમૂનાનો ફોર્મ અને જીઆર બંને અમે ટેલિગ્રામમાં મૂકેલા છે, ત્યાંથી લઈ બરાબર ડાઉનલોડ કરી અને તમારી જે ઓથોરિટી છે એની પાસે તમે કરાવી શકશો. પછી જે લોકો બહેનોએ વિધવાની અંદર એપ્લાય કરેલું હોય તો વિડો સર્ટિફિકેટ છે. પછી સ્પોર્ટ્સની અંદર કે માજી સૈનિક તરીકે કોઈ વ્યક્તિ એપ્લાય કરેલું હોય તો એના સર્ટિફિકેટ પણ એ લોકોએ રજૂ કરવાના રહેશે, બરાબર છે. ત્યારબાદ એક આ મુદ્દો પણ હોય છે કે ભાઈ નામની અંદર એક તો સ્પેલિંગ મિસ્ટેક હોય, એક નોર્મલ વસ્તુ, બરાબર છે, કે સાહેબ પપ્પાના નામની અંદર એકાદો અક્ષર વધી ગયો છે, ઘટી ગયો છે, આધાર કાર્ડની અંદર પ્રાણ શંકર છે, બરાબર છે, આધાર કાર્ડમાં એન છે, ફોર્મ ભર્યોમાં એન નથી, માર્કશીટની અંદર આમ છે તેમ છે, સ્પેલિંગ મિસ્ટેક નાની મોટી એકાદા અક્ષરની પ્લસ માઇનસ છે ચાલશે, એ કોઈ ચર્ચાનો મુદ્દો નથી. હા, એની અંદર એક વસ્તુ તમે કરી શકો કે ઇનકેસ ઉપર તમને હજી ડર છે કે બીક છે કે આધાર કાર્ડની અંદર આવું નામ છે પ્રાણ શંકર છે, બરાબર છે, અને અમે ફોર્મ ભરતી વખતે શરત ચૂકથી એન એમાં નથી લખાણ, બરાબર છે, તો એવા કિસ્સાની અંદર તમે એક સોગંદનામું રજૂ કરી શકો છો બંને સ્પેલિંગ વાળું કે આ વ્યક્તિ અને આ વ્યક્તિ બંને એક જ છે, બરાબર, તેવું સોગંદનામું પણ તમે લઈ તમારા ડિફેન્સમાં એક તમને ડર લાગતો હોય કે આવું થશે તો તમને સમય મળશે, કોઈ ડોક્યુમેન્ટ તમારા અધૂરા હશે અથવા ખૂટતા હશે તો તમને ટાઈમ મળશે અથવા ભૂલ ભરેલામાં સમય મળશે. પણ જ્યારે બે નામ વચ્ચે મિસમેચ હોય, આવી સ્પેલિંગ મિસ્ટેક હોય, તો એ તમે સોગંદનામાના બેઝથી રજૂ કરી શકો છો કે ભાઈ આ નામ આ વ્યક્તિ ને આ વ્યક્તિ એક જ છે. અહીંયા એવો જ કિસ્સો છે, બરાબર છે, કે તમે નામમાં કોઈ ફેરફાર કરાયો હોય, બરાબર છે, તો એક તમે સરકારી ગેઝેટની અંદર એ પ્રસિદ્ધ કરાયું તો એ પણ વસ્તુ વેલિડ છે. પછી બીજી વસ્તુ કે જે પરિણીત મહિલાઓના કિસ્સાઓમાં છે કે ફેક્ટ છે કે મેરેજ પહેલા તમે સ્ટડી કરતા હો તો બધી જગ્યાએ ડોક્યુમેન્ટમાં પપ્પાના નામ જ હશે, બરાબર, હવે એપ્લાય કરવા ગયા તમારા હસબન્ડ ગયા હોય તમે ગયા હો તો શરત ચૂક કહેવાય અથવા એમાં તમે રાઈટ છો કે તમે નામ કોનું લખ્યું છે હસબન્ડનું આવી ગયું નામ, બરાબર, હવે ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં જશો ત્યાં તો પપ્પાનું નામ છે, ફોર્મની અંદર હસબન્ડનું નામ છે એટલે ડોક્યુમેન્ટ મિસમેચ થશે, બરાબર. તો એવા કિસ્સાઓની અંદર, બરાબર છે, અહીંયા સ્પષ્ટ જ લખેલું છે વિસંગતતા હોય તો લગ્ન નોંધણીનું પ્રમાણપત્ર એની પ્રમાણિત નકલ તેમજ, બરાબર છે, એનું એક જ વ્યક્તિ છે એનું સોગંદનામું છે એ તમારે લઈને જવાનું છે, બરાબર, આમાં કોઈ કન્ફ્યુઝન રહેશે નહીં.
મેરેજ સર્ટિફિકેટ ના હોય તો એ તાત્કાલિકમાં કઢાવી લેજો, નહીં નીકળે તો બી તમને ટાઈમ મળશે એટલે ચિંતા નથી. પછી તો કે ભાઈ આની અંદર એનઓસી, એક એનઓસી વાળો પણ મુદ્દો આવે છે કે ઓલરેડી તમે ગવર્મેન્ટમાં કામ કરો છો, કોન્ટ્રાક્ટ ઉપર નહીં, કોઈ કોર્પોરેશનની અંદર કામ કરો છો અથવા ગવર્મેન્ટની અંદર તમે કામ કરી રહ્યા છો ગવર્મેન્ટ જોબમાં, તો એ લોકો એના ડિપાર્ટમેન્ટનું એનઓસી જોઈએ કે મતલબ હવે આ વ્યક્તિ અમારા ડિપાર્ટમેન્ટમાં કામ અત્યાર સુધી કરે છે, બીજા ડિપાર્ટમેન્ટની અંદર જાય તો અમને વાંધો નથી. તો એનઓસી સર્ટિફિકેટ ફક્ત એવા લોકો માટે જ રહેશે. હવે સૌથી ઇમ્પોર્ટન્ટ બરાબર છે કે જે વસ્તુમાં ભૂલ થવી ના જોઈએ, અથવા કહેવાય ને પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર. આ દરેક તમે મેડિકલ ફિલ્ડમાં છો એટલે આ લાઈન બધી જગ્યાએ ડોક્ટરના તમામ પ્રિસ્ક્રિપ્શન ઉપર લખેલી હોય. તો આ એવી વસ્તુ છે કે ડોક્યુમેન્ટ કઈ રીતે પ્રિપેર કરવા અને કેમ કરવા. આ ભૂલ થઈ બરાબર છે તો એને ગંભીર કેટેગરીની ભૂલ તમારે ગણવાની. તમામ ડોક્યુમેન્ટ ઓરિજિનલ જોશે બે સેટમાં, મતલબ તમામ નકલ છે બે સેટમાં તમામ કાગળોની કાઢવાની રહેશે. પણ હું એવો આગ્રહ રાખું છું બે નહીં તમે ચાર સેટ કરો, કારણ કે કોઈ જગ્યાએ કંઈ ભૂલ થશે, સબમિટ કરાવવાનું બદલવાનું થાય તો એક્સ્ટ્રા સેટ હશે એ થશે. પછી સ્વપ્રમાણિત નકલો એ હું તમને આગળ બતાવું બરાબર છે કે બે સેટમાં જોશે ને તમામ નકલોને સ્વપ્રમાણિત કરવાની છે. તમામ ડોક્યુમેન્ટને જે ઝેરોક્સ છે ને સિંગલ સાઇડ કરવાની છે. આમાં પૈસા બચાવવાનું વિચારવાનું નહીં કે આગળ પાછળ કરીએ તો ઝેરોક્સ સસ્તી પડે બરાબર, આમાં એ ધંધો ન કરતા દરેક ડોક્યુમેન્ટ છે સિંગલ સાઇડ કરવાનું. કારણ કે એક મુદ્દો એવો પણ છે કે પેજ નંબર લખવાના છે, જ્યારે આગળ પાછળ તમે પેજ નંબર લખશો ત્યારે આમાં પ્રશ્ન ઊભો થશે બરાબર. અને તમે ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટમાં જશો એટલે સમજી જશો કે એની એક પ્રોસેસ હોય, એક પદ્ધતિ હોય નંબરિંગ બરાબર છે, કચેરી કાર્ય પદ્ધતિની અંદર એ બધી વસ્તુ આવશે, સમય મળશે તો તમે શીખશો. તો તમામ ડોક્યુમેન્ટ છે એ સિંગલ સાઇડમાં કરવાના છે બરાબર છે. પછી તમામ પેજ પર વિદ્યાર્થીઓએ સહી કરવાની છે. આપણે કહીએ ને સ્વપ્રમાણિત શબ્દ આવતો હોય બધી જગ્યાએ, તમે પોતે સહી કરો છો એને સ્વપ્રમાણિત કહેવાય. ક્યાં ક્યાં કરવાની? તો કહેવાય અનુક્રમણિકાથી ચાલુ કરી દેવાની. આગળ આપણે અનુક્રમણિકા ઇન્ડેક્સથી માંડીને તમામ ડિટેલ જોવાના જ છીએ, પણ અનુક્રમણથી ચાલુ કરી અને નમૂનો નંબર એક, એને કહેવાય છે એટેસ્ટેશન ફોર્મ. નમૂનો નંબર બે, એમાં તમારી શૈક્ષણિક લાયકાત, અને તમે જેટલા પણ દસ્તાવેજ મતલબ જેટલા ડોક્યુમેન્ટ રજૂ કરો છો એ તમામ ઉપર તમારી સહી જોશે બરાબર, એને સ્વપ્રમાણિત કહેવાય. પછી તો કે બે જગ્યાએ ડાબા હાથના અંગૂઠાનું નિશાન આવે છે અને એક જગ્યાએ ઉમેદવારની સહી લખેલી આવે છે, તો અહીંયા આપણે હાદી ભાષામાં કહીએ ને અમુક દોઢા થઈ જાય કે એડવાન્સ થઈ જાય, એવું કાંઈ થવાનું નથી બરાબર. ડાબા હાથના અંગૂઠાનું નિશાન અને જે જગ્યાએ ઉમેદવારની સહી લખેલી છે ત્યાં આપણે અત્યાર સુધીની સહી કરવાની નથી, બાકી તમામ વિગતો આપણે ભરીને જવાની છે. આ બે જગ્યાએ આપણે બાકી રાખવાનું છે. ક્યાં થશે? કે ડોક્યુમેન્ટ ચકાસણી વખતે જે ગેઝેટેડ ઓફિસર ત્યાં હાજર હશે એની સામે આપણે સહી કરવાની છે. સૂચનામાં ઉલ્લેખ લખેલો જ છે પણ આપણે બધા એવું ઉતાવળિયા હોઈએ એટલે એવું બધું વાંચવાનું કાંઈ આપણને ખ્યાલ આવશે નહીં. અને બીજી વસ્તુ, જ્યારે ફોર્મ અંગ્રેજીમાં માહિતી અંગ્રેજીમાં આપેલી હોય ત્યારે આપણને તકલીફ પડે, કાળા અક્ષર કુવાડે મારે એની જેમ અંગ્રેજીમાં તમામ વસ્તુ હોય આપણે સ્કીપ કરતા હોય, એટલે આ મુદ્દો છે એ ભૂલાય નહીં. જો એમાં કાંઈ ભૂલ કરી તો ફરી વખત ત્યાં તમારે ફોર્મ ભરવું પડશે. આ જે ફાઇલ છે બરોબર છે, આ આગળના જે તમામ મુદ્દાઓ છે એ આગળ રિપીટ થાય છે એટલે આની અંદર આપણે ટાઈમ નથી બગાડતા, પણ આની અંદર જે વિગતો છે વાંચી લે. પ્રમાણપત્રોની ચકાસણી માટે હાજર રહેવું, ફાળવેલી તારીખે અને જે કાંઈ સરકારી ધાક ધમકીઓ આવતી હોય નિયમો અનુસાર એ બધું આમાં લખેલું છે. પણ આ બધી વસ્તુ આગળ આવે છે એટલે રિપીટેશનની અંદર આપણે સમય બગાડવો નથી બરોબર. એ આગળ પાછું ડિટેલ તમને સમજાવું. અહીંની અંદર જે જોવાની વસ્તુ એ છે, સૌથી અગત્યનો છે એક આ સિરિયલ નંબર કે ભાઈ કોને કઈ તારીખે જવું નહીં. આ સિરિયલ નંબર કારણ કે રિઝલ્ટની અંદર તમને બે શબ્દ આપેલા છે, પણ અહીંયા જે વેરિફિકેશન માટે જવાનું છે ને એ સિરિયલ નંબરના બેઝ ઉપર જવાનું છે એટલે યાદ રાખજો. કઈ રીતે? તો ફેક્ટ છે કે હવે અમે ભાવનગરનું સમજાવીએ ને તમને થોડુંક વધારે મજા આવે, ડન છે? તો ભાવનગરની અંદર વેરિફિકેશન માટે કોને ક્યારે આવવાનું છે એ લખેલું છે, સ્થળ બધા એને ત્યાં છે બરોબર. 10 તારીખે કોણ આવશે? 10/8/2022 છે. તો જેનો સિરિયલ નંબર 3601 થી લઈને 3720 છે એ લોકોએ 10:30 કલાકે ત્યાં હાજર થવાનું છે બરાબર. ક્યાં? તો કે સ્થળ અહીંયા છે. પછી તો કે ભાઈ 3721 થી 3840 કેટલા વાગે? તો 15 કલાકે. 15 કલાક એટલે ખ્યાલ હશે ને 3 વાગે એમ. કોને તો કે સાહેબ આવું તો કઈ આવ્યું જ નથી એમ. પછી તો કે ભાઈ 12 તારીખે, તો વચ્ચે એમ થાય કે 11 તારીખ ગઈ ક્યાં, એ જાહેર રજા છે બરોબર. 12 તારીખને શુક્રવારે 3841 થી 3960 10:30 કલાક, 3961 થી 4080 15 કલાક. તો આ તારીખોની અંદર આ વ્યક્તિઓ જવાનું છે. આડાઉડું ના થઈ જાય જોજો, જે તારીખે તમારો ક્રમ નંબર આવતો એ જ તારીખે તમારે ત્યાં જવાનું છે બરાબર. એટલે એ વસ્તુ મિસમેચ ના થાય જોજો.
હવે આની અંદર બીજું કોઈ વસ્તુ જોવાની રહેતી નથી. હવે નેક્સ્ટ છે આપણે આખા જે ફોર્મ કઈ રીતે ભરવાના છે અને ડિટેલ છે એ આપણે જોઈએ. મેઇન જે ફોર્મ છે એ આપણા માટે આ છે, ઇન્ડેક્સ છે ફોર્મ 1 ફોર્મ 2 બરાબર છે, જે તમને મેઇલમાં પણ મળેલું છે અને અમારી ટેલિગ્રામ ચેનલ અને અમારા વોટ્સઅપ ગ્રુપમાં પણ મળેલું છે. આ જે ફોર્મ છે એ આપણે તમામ ડોક્યુમેન્ટના બેઝ ઉપર આ ફોર્મ છે આપણે ફિલઅપ કરવાનું છે અને આના દ્વારા આપણી ડોક્યુમેન્ટની ચકાસણી થશે. તો આ વસ્તુ છે ગુજરાતીની અંદર છે, પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ તમારે લગાવવાનો છે, ભરતી ક્રમાંક અને તમારો કયો વર્ગ છે, ઉમેદવારનું પૂરું નામ ગુજરાતી અને અંગ્રેજીની અંદર જે રીતે તમે ફોર્મમાં એપ્લાય કરેલું છે અથવા તમારું LC અથવા સ્કૂલ સર્ટિફિકેટ છે એ પ્રમાણે ગુજરાતી અને અંગ્રેજીમાં લખવું, ઉમેદવારનું પૂરું સરનામું. સરનામામાં ઘણા લોકો ભૂલ કરતા હોય છે બરાબર. સરનામાની પ્રોસિજર એવું હોય છે, પહેલાં તમે પ્લોટ નંબર હોય પ્લોટ નંબર લખો, પછી શેરી નંબર લખો, શેરીનું નામ લખો બરાબર છે, પછી તાલુકો જિલ્લો અને પિનકોડ, આ નોર્મલી ફોર્મેટ હોય. ઘણા પ્લોટ ઉપર આપણે નામ લખેલું હોય ખોડેલ કૃપા, તો ભાઈ પ્લોટ નંબર 16 ખોડેલ કૃપા. પછી કોઈ બાજુનું સ્થળ હોય કે ભાઈ ચામુંડા માતાજીને મંદિરની બાજુમાં બરાબર, જલારામ સોસાયટી તળાજા રોડ ભાવનગર 364002, તો એડ્રેસ છે, કોમ્યુનિકેશન એડ્રેસ છે પૂરેપૂરું લખવું અને વ્યવસ્થિત લખવું. જન્મ તારીખ છે, ઉમેદવારની જાતિ કેટેગરી SC ST SC BC EWS કે જનરલ, જે ફોર્મની અંદર તમે જે કેટેગરીથી એપ્લાય કરેલું એ કેટેગરી લખવાની છે, વત્તા તમારું જે ફાઇનલ જે રિઝલ્ટ જાહેર થયું છે બરાબર, મેરિટ લિસ્ટ છે એની અંદર પણ તમારી કેટેગરી લખેલી છે, મોબાઈલ નંબર છે, ઈમેલ આઈડી ફરજિયાત રહેશે, ઈમેલ આઈડી ના હોય તો બનાવી નાખજો બરાબર. એટલે ભવિષ્યની અંદર કોઈ કોમ્યુનિકેશન થાય, અત્યારે ઘણા બધા વિદ્યાર્થીઓનો પ્રશ્ન છે એ આગળ આવશે કે અરજી ફોર્મ છે જે તમે જે વખતે ફોર્મ તમે ઓનલાઈન એપ્લાય કર્યું તો સરકારનો નિયમ છે કે જે તમે ફોર્મ ઓનલાઈન એપ્લાય કરો છો એ તમારા મેઇલની અંદર આવતું હોય છે, પણ તમે મેઇલ આઈડી જ ના લખ્યું હોય તો જે તે સમયે સાયબર કાફેવાળા જેની ભાઈ ભરાવડાવ્યું એ લોકોએ મેઇલ આઈડી નાખીને કરી નાખ્યું, એના માટે એ મેઇલ બિનજરૂરી છે બરાબર. થશે હું એ લોકો એ વસ્તુ ડિલીટ મારી દીધી ને હવે એ વસ્તુ તમારા ફોર્મ જોતા હશે, તો ઘણા બધા લોકો પાસે ફોર્મ મિસિંગ છે. એટલે ઈમેલ આઈડી નાખજો, સ્ત્રી પુરુષ છે, ભરતી ક્રમાંક આવી ગયો, પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ નંબર જે સિરિયલ નંબર છે એ અહીંયા લખવાનો છે અને પ્રોવિઝનલ મેરિટ નંબર એની બાજુમાં લખેલો છે એ અહીંયા લખવાનો છે, નંબર અદર બદલ ના થાય એ ખાસ જોવાનું બરાબર. હવે મેં તમને જે આગળ વાત કરી હતી કે ડોક્યુમેન્ટ આપણા આટલા આટલા છે અને અહીંયા એને પાના નંબર આપવાના છે કે ભાઈ આ ડોક્યુમેન્ટ છે એ કયા પેજ નંબર ઉપર છે. એટલે પહેલાં અનુક્રમણિકા આવશે, અનુક્રમણિકા પછી ફોર્મ 1 અને ફોર્મ 2 આવશે, એની પછી આપણા તમામ ડોક્યુમેન્ટ આવશે બરાબર. આ રીતે આપણે ક્રમમાં ગોઠવવાના છે. તો પહેલાં તમે ગોઠવીને નંબર આપવા મળશો તો એ ભૂલ થશે. એટલે પહેલાં આ ક્રમની અંદર આપણે બધા ડોક્યુમેન્ટ છે ગોઠવી નાખશું. ઉમેદવારની ઓનલાઈન અરજીની પ્રિન્ટ બરાબર છે, જમીન આસમાન એક કરો બરાબર અને એ ગોતો, ના મળે બરાબર છે તો આપણી પાસે અત્યારે ઓપ્શન નથી, ચાલશે બરાબર. સોગંદનામું રજૂ કરી દેવાનું, ભાઈ અમારાથી શરત ચૂકતી ખોવાયેલ ગયેલ છે બરાબર છે, પણ ટ્રાય કરો. એક કોપી એની પાસે છે, ડોક્યુમેન્ટ વેરિફિકેશનની અંદર જશો ત્યારે ફેક છે કે તમે સાચું આપો છો ખોટું આપો છો કે શું આપો છો એ બધી વસ્તુ તમે જે ઓનલાઈન ફોર્મ ભર્યું છે એક કોપી એ લોકો લઈને જ બેઠા હશે ને એ રીતે જ એનું વેરિફિકેશન થતું હોય છે. પણ આકાશ પાતાળ એક કરી અને ગોતવાનો પ્રયત્ન કરો, નથી મળતું બરાબર છે તો એક સોગંદનામું તૈયાર રાખવું. એટેસ્ટેશન ફોર્મ નમૂનો નંબર 1 જે આપણે અહીંયા આગળ જોવાના છીએ. પછી શૈક્ષણિક લાયકાતની સંપૂર્ણ વિગત દર્શાવતું પત્રક નમૂનો નંબર 2 એ પણ અહીંયા જોવાના છીએ. પછી શાળા છોડ્યાના પ્રમાણપત્રની પ્રમાણિત નકલ, જે જગ્યાએ પ્રમાણિત છે એ જગ્યાએ આપણે વાત આગળ થયેલી છે એને પ્રમાણિત કરી દેવાની. પછી ઉમેદવાર ફિમેલ હેલ્થ વર્કર તરીકે પંચાયતમાં કરાર આધારિત કે ફિક્સ પે ઉપર, મતલબ તમે નોકરી કોઈ જગ્યાએ કરતા હોય હજી 5 વર્ષ પૂરા ન થયો, ફિક્સ પે ન થયો તો આ મુદ્દો એના રિલેટેડ છે. કોન્ટ્રાક્ટ ઉપર તમે કામ કરતા હોય તો આમાં તમને લાગુ પડતું નથી. અને આ વસ્તુ વાંચવાની અહીંયા છે ને લખેલું હોય પણ એ આપણે નોર્મલી વાંચતા હોય તો નથી કે લખેલું છે કે ભાઈ લાગુ પડતું હોય તો બરાબર છે. અહીંયા જો ધરાવતા હોય તો આવા જે મુદ્દાઓ છે એને ખાસ આપણે ધ્યાનમાં લેવાના હોય છે. જો ધરાવતા હોય તો ફૂદડીઓ છે ને પાછળ લખેલી હોય પણ આપણું ધ્યાન ત્યાં સુધી જઈને આગળનું વાંચીને આપણે પેનિક લઈ લઈએ કામ થઈ ગયું ને તેમ થઈ ગયું બરાબર. હવે અહીંયા આપણે આગળ જોઈએ, બરાબર કે ભરતીના નિયમો અને જાહેરાતની જોગવાઈ મુજબના સરકાર માન્ય સંસ્થા અને કોલેજોમાંથી બેઝિક ટ્રેનિંગ કોર્સનું સર્ટિફિકેટ, તમે પ્રાઇવેટની અંદર કે ગવર્મેન્ટમાં કરેલું હશે તો તમને એનું જે ટ્રેનિંગ સર્ટિફિકેટ છે એ તમને વર્ક
આપેલું છે એ આપણે રજૂ કરવાનું છે. સેમ માર્કશીટની આપણે વાત થઈ હતી સેમેસ્ટર વાઇઝ, હોય તો સેમેસ્ટર વાઇઝ, સેમેસ્ટર વાઇઝ ના હોય તો એક વર્ષની સાથે રજૂ કરી દેવાની. અહીંયા આપનારી જે સંસ્થા, મતલબ જે ટ્રેનિંગ સર્ટિફિકેટ આપે છે, સંસ્થા સરકાર માન્ય હોવાના આધાર પુરાવાની નકલ તો યુજીસીની વેબસાઇટ ઉપરથી પણ તમે એની નકલ લઈ શકો છો. અધરવાઇઝ જે સંસ્થાની અંદર તમે અભ્યાસ કરેલો છે એ સંસ્થા પાસેથી તમે મેળવી અને જોડી શકો છો. સેમ વસ્તુ એએનએમની અંદર, બરાબર છે. એએનએમની અંદર પ્રમાણિત જે નકલો છે એ છે, માર્કશીટ છે અને સર્ટિફિકેટ આપનાર સંસ્થા છે. એએનએમની અંદર આ એક વસ્તુ વધારાની છે કે જેણે રજીસ્ટ્રેશન કરીને પ્રમાણિત નકલ સર્ટિફિકેટ ધરાવતા હોય ઉમેદવારે ફરજિયાત રજૂ કરવાનું. જે લોકોએ એએનએમ બેઝ ઉપર ફોર્મ ભરેલું છે એ લોકોએ રજીસ્ટ્રેશન કમ્પલસરી આપવાનું છે. પછી તો કે ભાઈ ધોરણ 10ની માર્કશીટ છે, ધોરણ 10નું ટ્રાયલ સર્ટિફિકેટ. ટ્રાયલ સર્ટિફિકેટ ક્યાંથી મળશે? ફાઇલમાં જશે. પણ ના મળે તો જે સ્કૂલની અંદર તમે 10મું પૂરું કર્યું છે કે 12મું પૂરું કર્યું છે ત્યાં તમે માર્કશીટને એવું લઈને જશો એટલે સ્કૂલવાળા તમને ટ્રાયલ સર્ટિફિકેટ આપશે. માર્કશીટની પાછળ અથવા એક્સ્ટ્રા એક ક્રેડિટ સર્ટિફિકેટ પણ હશે એ આમાં માગતા નથી, પણ ઝેરોક્સ કરાવીને સાથે રાખજો. બરાબર. 10માના બહારના ટ્રાયલ, કોમ્પ્યુટરનું નોલેજ અંગેનું નિયત પ્રમાણપત્રની પ્રમાણિત નકલ. આગળ વાત થઈ એમ કોઈ પણ ઇન્સ્ટિટ્યૂટનું ચાલશે, 10મામાં હોય, 12મામાં હોય, પ્રાઇવેટનું ચાલશે, એમાંય પણ કન્ફ્યુઝન હોય તો અહીંયા આપણો 90 16 80 80 18 ક્લાસનો નંબર છે એના ઉપર કોલ કરી અથવા વોટ્સઅપમાં મોકલી અને એ વસ્તુ વેરીફાય તમે કરી શકશો. બરાબર છે. એટલે ચિંતા નથી. અને કદાચ કોઈ પાસે ના હોય તો પણ એ કોલ કરજો. બરાબર. એના રિલેટેડ માર્ગદર્શન પણ તમને મળી જશે. પછી તો કે ભાઈ જાતિ અંગેનું પ્રમાણપત્ર, એસસી એસટી ઉમેદવારના કિસ્સામાં તમે ફોર્મ એપ્લાય કરતી વખતે જાતિનો ઉલ્લેખ કરેલો છે તો એનું સર્ટિફિકેટ તમારે જોડવું પડશે. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારોના કિસ્સામાં નોન ક્રિમિનલ પ્રમાણપત્ર લાગુ પડતું હોય તો જ તે લાગુ પડતું હોય. સમજી જવાનું, જે વસ્તુ તમને લાગુ પડે એ જ તમારે એમાં કરવાનું છે. પ્રમાણિત નકલ અને બાંયધારીનું અસલમાં રજૂ કરવું. હવે અહીંયા બધે એમાં સાથે ક્રમ નંબર આપવાના છે. એટલે પહેલા ડોક્યુમેન્ટ જેટલા આપણને લાગુ પડે છે, જરૂરી છે, એ આપણે પહેલા ક્રમમાં ગોઠવવાના છે અને પછી અહીંયાનો પેજ નંબર આપણે આપવાના રહેશે. કે સપોઝ મેં તમને વાત કરી કે ઇન્ડેક્સથી તમે ચાલુ સહી કરવાનું. સહી ક્યાંથી ચાલુ કરશો? ઇન્ડેક્સથી. બધા પેજ ઉપર સહી કરવાની છે, પણ ક્રમ ક્યાંથી આપશો? પાના નંબર તો લખેલું છે ઉમેદવારનું ઓનલાઈન અરજીની પ્રિન્ટ. એટલે પહેલી ઓનલાઈન અરજીની પ્રિન્ટ આવશે એમાં જમણી બાજુ ઉપર એક નંબર, પેજ ફેરો 2 નંબર. બરાબર. એટલે ઉમેદવારનું ફોર્મ છે લગભગ 2 પેજમાં પ્રિન્ટ થશે એટલે 1 અને 2 નંબર ત્યાં આવશે. એટેસ્ટેશન ફોર્મ છે નમૂનો નંબર 1, એની પછી એ ફોર્મ મૂકવાનું છે. બરાબર છે. એમાં જમણી સાઈડ ઉપર 3 આવશે, એની પછીના પાને 4 5. આ રીતે સળંગ ક્રમ તમારે ઠેઠ સુધી આપવાના રહેશે. બરાબર છે. હવે સેમ તો કે ભાઈ ઈડબલ્યુએસ ની અંદર જેણે એપ્લાય કરેલું છે એને સર્ટિફિકેટ અને બાંયધારી પત્રક. બરાબર છે. જે લોકો દિવ્યાંગ ઉમેદવાર છે અહીંયા લખેલું છે 1/12/2008 નિયત નમૂના પ્રમાણે. બરાબર છે. તો અહીંયા વેબસાઇટ ઉપર છે, આપણી ટેલિગ્રામ ચેનલમાં છે. હવે જે ઓથોરિટીએ તમને સર્ટિફિકેટ કાઢી આપ્યું છે ત્યાં હાલમાં તમારી પાસે જે સર્ટિફિકેટ છે એ લઈને તમે ત્યાં જશો એટલે એના આધાર ઉપર તમને આ નિયત નમૂનાનું સર્ટિફિકેટ એ લોકો તમને કાઢી આપશે. બરાબર. એટલે જે સર્ટિફિકેટ જે ઓથોરિટીએ કાઢેલું છે જ્યાંથી નીકળેલું છે ત્યાં જ તમારે જવાનું છે, નવું કઢાવવાનું નથી. બરાબર. પછી સેમ વસ્તુ માજી સૈનિક હોય, બરાબર છે, તો એને એના આધાર પુરાવા રજૂ કરવાના થશે. વિધવા બેન હોય તો એમને પણ રજૂ કરવાના થશે. સ્પોર્ટ્સ કેટેગરી માટે તમે એપ્લાય કરેલું હોય તો એમાં તમારે રજૂ કરવાના છે. આધાર કાર્ડની પ્રમાણિત નકલ, પાન કાર્ડ જો હોય તો અહીંયા લખેલું છે હોય તો, ના ધરાવતો મળેલ નથી, મેળવેલ નથી એવું લખી નાખવાનું. બરાબર છે. પછી પાસપોર્ટ સાઇઝના વધારાના 2 ફોટોગ્રાફ્સ. બરાબર છે. એક કાગળ ઉપર ચોંટાડી તેની નીચે નામ લખીને સહી કરવાની છે. બરાબર. તો એ વસ્તુ સિમ્પલ છે. નામના ફેરફાર હોય તે અંગે સરકારી ગેઝેટ વગેરે આધારોની પ્રમાણિત નકલ. જો નામ ચેન્જ કર્યું હોય, બરાબર, મેં દર્શક ધાંધલામાંથી દર્શક જોશી કર્યું હોય તો મારે ગેઝેટેડની અંદર એ વસ્તુ આપવી પડે. બરાબર. પછી પરિણિત મહિલા ઉમેદવારના કિસ્સામાં અરજી અને પ્રમાણપત્રોના નામમાં વિસંગતતા હોય તો. બરાબર છે. લગ્નની નોંધણી, પ્રમાણપત્રની પ્રમાણિત નકલ તેમજ એક જ વ્યક્તિ હોવા બદલનું સોગંદનામું, જે આપણે આગળ વાત થઈ. પછી તો કે આ વસ્તુ નો વાંધા, નો ઓબ્જેક્શન. તો ગુજરાત સરકારના સરકારી, અર્ધ સરકારી, સરકાર હસ્તકના કોર્પોરેશન કે કંપનીમાં સેવા બજાવતા હોય એમણે જ એનઓસી લેવાનું છે. હવે અહીંયા આપણે આગળ વાત થઈ હતી. જો અહીંયા લખેલું છે નકલો 2 સેટમાં ક્રમાનુસાર હું રજૂ કરું છું. આ તમે ડિક્લેરેશન આપો છો. અહીંયા ડાબા હાથના અંગૂઠાનું નિશાન, ઉમેદવારની સહી. આ ક્યારે કરશું? જ્યારે આપણે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જશું ત્યારે. કોની સામે કરવાની? મારી રૂબરૂ જે અધિકારી છે, ક્લાસ 1 કે ક્લાસ 2, જે ગેઝેટેડ ઓફિસર છે, બરાબર, એની સામે તમારે એ વસ્તુ કરવાની છે રૂબરૂમાં.
એટલે એમાં કોઈ પણ ઉતાવળ કરતા નહીં. ક્લિયર? ઓકે, આ છે નમૂનો નંબર એક. ફેક છે, ગુજરાતીમાં છે એટલે પ્રશ્ન રહેશે, સોરી અંગ્રેજીમાં છે એટલે પ્રશ્ન રહેશે. બરાબર, તો ભરતીનું નામ ને એ બધી વસ્તુ લખેલું છે. અહીંયા તમારો પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ નંબર લખવાનો છે, સિરિયલ નંબર લખવાનો નથી. ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં જશો ત્યાં સિરિયલ નંબર પ્રમાણે જવાનું છે, પણ અહીંયા કયો લખશો? પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ નંબર લખશો. બરાબર, તમારું રિઝલ્ટની પીડીએફ ફાઇલ છે એમાં બંને વસ્તુ છે. બરાબર, પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ, અંગ્રેજીની અંદર બધા નીતિ નિયમોને એવું બધું લખેલું છે. બરાબર, કે કોઈ ખોટી માહિતી આપી નહીં, આપેલી હશે તો બધા કાનૂની જોગવાઈ પ્રમાણે થશે. અહીંયા પણ ડાબા હાથનું અંગૂઠાનું નિશાન આપણે આપવાનું છે, પણ અધિકારીની હાજરીમાં. બરાબર, અહીંથી થોડુંક અંગ્રેજી ચાલુ થાય છે, પણ સમજી શકાય છે. સરને મને ફૂલને અટક લખો, નામ લખો. બરાબર છે, પછી એડ્રેસ એમાં સ્પષ્ટ જ છે. એક્ઝામ્પલ, વિલેજ, થાણા એન્ડ ડિસ્ટ્રિક્ટ, હાઉસ નંબર, લેન્ડ, સ્ટ્રીટ, રોડ, ટાઉન, આ બધી વસ્તુ છે. એક ખાનામાં લખો તો વધારે સારું. કદાચ એડ્રેસ મોટું હોય તો બંને ખાનાનો યુઝ કરવો પ્રોબ્લેમ નથી. તો એ પ્લોટ નંબર, શેરી નંબર અહીંયા લખો, બાકીની ડિટેલ અહીંયા નંબરી, પણ પિનકોડ સાથે લખવું. હોમ એડ્રેસ, બરાબર છે. હવે હોમ એડ્રેસ એટલે નોર્મલી શું હોય? આ બે એડ્રેસમાં હંમેશા વિદ્યાર્થીઓને કન્ફ્યુઝન હોય કે પ્રેઝન્ટ એડ્રેસ અને હોમ એડ્રેસ. તો એવું ઘણી વખત બને કે આપણે નોકરી કે પરિવારમાંથી આપણે સ્થળાંતર કરીને સિટીમાં ક્યાંક અલગ જગ્યાએ રહેતા હોય, પણ આપણું પરમેનન્ટ મૂળ વતન કે જ્યાં પાછું કોઈ રહેતું હોવું જોઈએ એવું નહીં. ભાઈ પહેલાં ગામડે રહેતા હતા ને હવે સિટીમાં મકાન લઈને શિફ્ટ થઈ ગયા. બરાબર છે, તો એ એડ્રેસ અહીંયા આપશો ને હોમ એડ્રેસની અંદર, તો જૂનું ગામડાનું આપશો. તો આ લોકો કોમ્યુનિકેશન કદાચ પરમેનન્ટ જૂના એડ્રેસ ઉપર કરે તો ડોક્યુમેન્ટ આપણને કોઈ મળશે નહીં. બેમાં એક સરખું હોય તો બેની અંદર એક સરખું લખવાનું રહેશે. બરાબર છે, આ મુદ્દો છે આપણને લાગુ પડતો નથી. બરાબર છે, કે ભાઈ વિદેશથી મતલબ પાકિસ્તાન બાંગ્લાદેશથી તમે કોઈ ટ્રાન્સફર અહીંયા આવ્યા હોય ટેરેટરીની અંદર, બરાબર છે, તો એ લાગુ પડે, એમાં લાગુ પડતું નથી. તો એમાં એન એ લખી નાખવાનું અથવા ડેશ મારી દો તો પણ ચાલશે. આધાર કાર્ડ નંબર, પાન કાર્ડ નંબર, નેશનાલિટીની અંદર ઇન્ડિયન, ડેટ ઓફ બર્થ અને પ્રેઝન્ટ એજ. પ્રેઝન્ટ એજ મતલબ તમે જે તારીખે ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં જશો, 10 તારીખ તો 10, 11 તો 11, 12 તો 12. સામાન્ય રીતે તમને લગભગ એજ કેલ્ક્યુલેશન ફાવશે. ના ફાવતું હોય તો ગૂગલનો કે એપ્લિકેશનનો સહારો લેવો. બરાબર, તમે તમારી ડેટ નાખશો એટલે તમને પ્રેઝન્ટ એજ કહેશે. પછી એજ ઓફ મેટ્રિક્યુલેશન, કે 10મા ધોરણ વખતે તમારી ઉંમર શું હતી અહીંયા લખવાની છે. ક્લિયર? પછી પ્લેસ ઓફ બર્થ, ડિસ્ટ્રિક્ટ, સ્ટેટ. બરાબર, એટલે તમારો જન્મ ક્યાં થયો હતો એ તાલુકા જિલ્લા સાથે સંપૂર્ણ વિગત લખવી. પછી ડિસ્ટ્રિક્ટ, સ્ટેટ વિચ યોર ફાધર ઓરિજિનલી બિલોંગ, મતલબ તમારા પપ્પા છે, બરાબર છે, આપણા પિતા છે એ ક્યાંથી છે. તો બરાબર, તો સેમ એ એડ્રેસ પણ સેમ જ આવશે. યોર રિલિજિયન એટલે હિન્દુ મુસ્લિમ તમે જે કેટેગરી જ્ઞાતિમાં આવતા હોય અહીંયા લખવાનું છે. બરાબર, પછી અહીંયા એસટી, એસસી કે ઓબીસી સબ કેટેગરી તમે પ્રોવાઈડ કરશો. હવે આ મુદ્દો તમને એવું સ્પષ્ટ કહેવા માંગે છે કે છેલ્લા 5 વર્ષની અંદર તમે રેસિડેન્ટ ટ્રાન્સફર કરતા હો, મતલબ એક એક વર્ષ કેવું કોઈ જગ્યાએ અલગ અલગ જગ્યાએ રહેતા હો, બરાબર છે, તો એનો ઉલ્લેખ કરો. કારણ કે કાલ સવારે કોઈ ક્રિમિનલ રેકોર્ડ આપણા વિરુદ્ધમાં આવે, બરાબર છે, અથવા ડિપાર્ટમેન્ટલ ઇન્કવાયરી અથવા કોઈ સંગીન ગુનાઓની અંદર આપણે હોઈએ, તો આ બધી વસ્તુ એના માટે ઇન ફ્યુચર જરૂરી છે. પણ નોર્મલી આપણે હોમ આની અંદર કોઈ વિગતો દર્શાવવાની રહેતી નથી. બરાબર છે, આ વસ્તુ છે થોડીક મોટી છે, વધારે છે, પણ અંગ્રેજીમાં સમજી શકાય એવું છે. ફાધર, બરાબર, એનું પૂરેપૂરું નામ, નેશનાલિટી, બર્થ મતલબ ક્યાં જન્મ્યા, બરાબર છે, પ્લેસ ઓફ બર્થ છે. પછી ઓક્યુપેશન મતલબ એમનો શું, નોકરી કરે છે તો નોકરી, ખેતી કરે છે તો ખેતી, બરાબર છે, એનું પ્રેઝન્ટ એડ્રેસ અને પરમેનન્ટ એડ્રેસ સેમ હોય તો એઝ અબાઉ પણ લખી શકાય અથવા સેમ પણ તમે લખી શકો, કારણ કે આ કોલમ નાનું છે. સેમ મધર, હાઉસવાઈફ છે તો હાઉસવાઈફ, બરાબર છે, ખેતી કામ કરે છે તો ખેતી કામ એમાં લખી શકો છો. સ્પાઉસ, પતિ કે પત્ની, બરાબર, સ્પાઉસમાં પતિ કે પત્ની હોય, બરાબર છે, તો તમારા પતિ પણ કોઈ બિઝનેસ કે વસ્તુ સાથે સંકળાયેલો તો તમામ વિગતો તમે અહીંયા દર્શાવી શકો છો. ઇન્ફોર્મેશન બી, તો જેના ડોટર કે સન, બરાબર છે, ઉતાવળને કારણે થોડું સ્કીપ કરું છું, કે ફોરેન કન્ટ્રીની અંદર સ્ટડી કરી રહ્યા છે, બરાબર, તો એની વિગત તમારે અહીંયા દર્શાવવાની રહેશે. પછી એજ્યુકેશન ક્વોલિફિકેશન, 15 વર્ષથી, બરાબર છે, 15 વર્ષથી ઉપર તમે જ્યાં જ્યાં અભ્યાસ કર્યો હોય એ તમામ વિગતો તમારે, નેમ ઓફ સ્કૂલ એન્ડ કોલેજ વિથ એડ્રેસ, બરાબર છે, ડેટ ઓફ એન્ટ્રી, ડેટ ઓફ લિવિંગ, સ્કૂલ લિવિંગ ને એવું જોશો તો લગભગ આઈડિયા આવી જશે. ખ્યાલ ના આવે તો ખાલી તમે વર્ષ લખી શકો, બરાબર છે, પછી કયા વર્ષમાં તમે એક્ઝામ પાસ કરી છે એ પણ તમે શોર્ટમાં લખી શકો. આ વસ્તુ એ માટે તમારી પાસે મગાવશે, આગળ પણ એ ડિટેલ ફૂલ જોશે કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન છે
ઘણી વખત ખોટા સર્ટિફિકેટને એવું રજૂ થતું હોય છે, તો એવા કિસ્સાઓની અંદર આ સ્કૂલની અંદર તમારા ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં પણ મોકલવામાં આવતા હોય છે. બરાબર છે. અહીંયા તમે સેન્ટ્રલ ગવર્મેન્ટની અંદર કે કોઈ સેમી ગવર્મેન્ટની અંદર ઓલરેડી જોબ કરતા હો તો એના રિલેટેડ આ બધી ડિટેલો છે ભરવાની છે, પણ લગભગ કોઈના કિસ્સામાં આવું આવશે નહીં. સેમ અહીંયા પણ એ જ મુદ્દો દર્શાવે છે. બરાબર. આ મુદ્દો છે એ અટપટો છે. જનરલી તમે કોઈ ક્રિમિનલ રેકર્ડ સાથે સંલગ્ન હોય તો આ બધી એના વસ્તુ છે. બરાબર. કોઈ વખત છે તમારું ડિટેન્શન થયું છે, મતલબ તમારી ધરપકડ થઈ છે. બરાબર છે. એક વખત તમે એરેસ્ટ થયા છો. બરાબર છે. કોઈ ગુનાની અંદર, બરાબર છે, તમને રજૂ કરેલા છે. પછી કે તમારા વિરુદ્ધની અંદર કોઈ કેસ કે એવું કોઈ વસ્તુ દાખલ થયેલી છે. બરાબર છે. પછી એક સજા દાખલ થઈ છે એના રિલેટેડ છે. પછી તમારા ઉપર કોઈ ટ્રેનિંગ, મતલબ તમે ગવર્મેન્ટમાં જોબ હોય અને ટ્રેનિંગ દરમિયાન તમને ડિસ્ચાર્જ કરેલા છે, મતલબ કાઢી મૂકેલા છે. બરાબર છે. પછી કોઈ વખત કોઈ યુનિવર્સિટી કે કોલેજ કે અથવા કોઈ ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યૂટ હોય એની અંદર તમને રિજેક્ટ કરેલા છે, રિસ્ટ્રિક્ટેડ કરેલા છે. મતલબ કેમ હોય કે ભાઈ યુનિવર્સિટીની અંદર કોલેજની પરીક્ષાઓ ચાલતું હોય ને તમે પેપર ચોરી કરતા હો તો તમને રિસ્ટ્રિક્શન કરી દે, ક્યાંક તોફાનમાં એમાં નામ આવ્યું તો તમને રિસ્ટ્રિક્ટેડ કરી દે કે હવે બે વર્ષ સુધી અથવા તમે કાયમી ધોરણે કોલેજ નહીં આવતો. તો એમાં યસ અને નો આપણે ફિલઅપ કરવાનું રહેશે. બરાબર છે. પછી પબ્લિક સર્વિસ ઇન કોમિશન સ્ટાફ સિલેક્શન કે કેન્દ્ર સરકારના કોઈ સાહસોની અંદર તમે જોબ કરેલી છે. બરાબર છે. તો એમાં યસ અને નો. કોઈ પણ જગ્યાએ તમે યસ લખો છો, મતલબ આમાંથી કોઈ પણ જગ્યાએ યસ આવે છે. બરાબર છે. તો એની પૂરેપૂરી ડિટેલ છે એની અંદર, શોર્ટની અંદર તમારે લખવાની છે. ખાસ વોર્નિંગ છે, બધી વસ્તુ ખાસ વાંચવાની છે. કારણ કે આ તમામ વસ્તુ તમે લખો છો, રજૂ કરો છો, સાચી છે એવું તમે લખો છો, નીચે તમે સહી કરો છો. કોઈ વિગત ખોટી સાબિત થાય છે, બરાબર છે, તો તમારા વિરુદ્ધની અંદર પગલાઓ લઈ શકાતા હોય છે. એટલે એના માટેની આગળ જે વોર્નિંગ હતી જમણી સાઈડની અંદર એ વસ્તુ આ છે. અહીંયા તમારે નેમ ઓફ ટુ રિસ્પોન્સિબલ પર્સન ઓફ યોર લોકાલિટી ઓર ટુ રેફરન્સ ઓફ ટુ હુમ યુ નો, તમે જેને જાણો છો, જે તમને સારી રીતે જાણે છે, એવા બે વ્યક્તિઓના નામ લખવાના છે. સહી લેવાની નથી, ખાલી નામ. કોઈ જગ્યાએ પોલીસ સ્ટેશનનું સર્ટિફિકેટ રજૂ કરવાનું સંબોધન નથી, એટલે એ પણ આપણે કરવાની જરૂરિયાત નથી. અહીંયા ખાલી નામ લખવાનું છે. અહીંયા ડિક્લેરેશન છે, સેમ સિગ્નેચર ઓફ કેન્ડિડેટ અહીંયા આપણે કરવાની છે. અને આ વિગત છે, બરાબર છે, એ આપણા જે ઓફિસર છે એ ભરશે, એટલે આની અંદર આપણે કોઈ વિગતો ભરવાની રહેતી નથી. નમૂનો નંબર બે. બરાબર. તો અહીંયા સિમ્પલ વસ્તુ છે. ધોરણ 10 SSC મુખ્ય વિષય એમાં કાંઈ આવતો નથી, ગૌણ વિષય પણ આવતો નથી. જે સ્કૂલ કોલેજનું નામ હોય, યુનિવર્સિટી હોય, પાસ કર્યાનું વર્ષ અને ટકાવારી. બરાબર છે. 12 હોય HSC તો એમાં મુખ્ય વિષયમાં આર્ટ્સ કોમર્સ સાયન્સ ડિસ્ક્રાઇબ કરી શકે, ગૌણ વિષયમાં આવતા નથી. સેમ નેમ એડ્રેસ અને વર્ષ. ફિમેલ હેલ્થ વર્કર છે એની અંદર સેમ વસ્તુ આવશે. ANM હોય એવું જરૂરી નથી, ANM FAW 2 કરેલું, જે કર્યું એમાં વિગતો દર્શાવવાની છે, બાકીમાં ડેશ કરી દેવાનું. પછી તમે ગ્રેજ્યુએશન કરેલું હોય કે આગળનો કોઈ તમારો અભ્યાસક્રમ હોય તો એના રિલેટેડ આમાં તમે માહિતી મૂકી શકો છો. બરાબર છે. ઉમેદવારની સહી અને તારીખ, તારીખ જે દિવસે તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન છે એ તારીખ જ નાખવાની છે. બરાબર. આની અંદર કોઈ પણ કન્ફ્યુઝન હોય તો એની ટાઈમ મેં તમને કીધું એમ 90-16-80-80-18 ઉપર કોલ કરો, અથવા જરૂર પડે તમે યુટ્યુબમાં કોમેન્ટ પણ કરી શકો છો. પણ ઘણી વખત સમય ના ભાવે કોમેન્ટ ના જોઈ શકાય અને તાત્કાલિક સોલ્યુશનની રિક્વાયર હોય તો 100% તમે આની અંદર છે અમને આ નંબર ઉપર કોલ કરી અને ડિટેલ મેળવી શકો છો. હવે આપણે મિત્રો અમુક જે બાંયધારી પત્રકોને એની વાત થઈ હતી, નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપીએ છીએ અને ટેલિગ્રામમાં પણ બધા નમૂના તમને મળી રહેશે. ટેલિગ્રામમાં યુવા કેરિયર એકેડમી સર્ચ તમે મારજો. બરાબર. તો જે પહેલી દેખાય યુવા એસ લખેલું છે તમે સબસ્ક્રાઇબ કરશો એટલે ડિટેલ તમને મળશે. આ છે OBCનું બાંયધારી પત્રક. બરાબર છે. તો આની અંદર જે કંઈ જરૂરી વિગતો છે એ વિગતો તમે ભરી. બરાબર છે. અને આ ઓરિજિનલ ત્યાં રજૂ કરવાનું છે, મતલબ ઓરિજિનલ લઈને જવાનું છે. સેમ આ છે EWS નું, બંનેના અલગ છે, ખાલી અહીંયા ચેન્જીસ આવતા હોય છે. બરાબર છે. એટલે આપણે મિસમેચ ના થાય ખાસ જોવું, તમને જે લાગુ પડતું હોય એ લેવું. બરાબર. અહીંયા આ વસ્તુ આપણે જે વાત થઈ, જે લોકો ડિસેબલ વ્યક્તિ છે, બરાબર છે, હેન્ડીકેપ કેટેગરીની અંદર જે લોકોએ એપ્લાય કર્યું છે એનો પરિપત્ર છે, અને પરિપત્રની નીચે, બરાબર છે, આ એનો નમૂનો છે. તો આ જે નમૂનો છે, બરાબર, ડિસેબિલિટી સર્ટિફિકેટનો, આ લઈ અને જે તે તમારી ઓથોરિટી છે એ ઓથોરિટીની અંદર તમે જશો. બરાબર. એટલે આ નમૂનાની અંદર એ તમને કાઢી આપશે. તો આશા રાખું કે લગભગ તમામ માહિતીઓ છે એ તમને આ સમજાઈ ગઈ હશે. બરાબર. હવે એક આ ફાઇલ છે, મતલબ જે રિઝલ્ટ રિલેટેડ છે. બરાબર.
તો અહીંયા જે છે એક સિરિયલ નંબર છે અને અહીંયા છે પીએમએલ નંબર, પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ નંબર. તો બંને નંબરો અલગ અલગ છે, કયા કયો નંબર લખો એ તમને ખ્યાલ હોવો જોઈએ. બરાબર, તો આ તમામ વસ્તુથી લગભગ તમે વાકેફ થઈ ગયા છો. બરાબર છે, સ્કોરિંગ અને માર્ક તો તમારે અહીંયા બધા બતાવેલા છે, પણ ફોર્મની અંદર આ બે વસ્તુ આપણે ભરવાની છે, તો આ બે વસ્તુ છે એ આપણે ખાસ ચેક કરી લઈશું. તો આશા રાખીએ મિત્રો કે આ વિડીયોની તમામ જે માહિતી છે તમને ખરેખર ઉપયોગી થઈ રહી છે. આપને કોઈ કન્ફ્યુઝન હોય, સૂચન હોય, અથવા અમને બિરદાવવા માટે પણ આપ યુટ્યુબની અંદર કોમેન્ટ કરી શકો છો. સાથે મેં વાત કરી એમ કે યુવા એસઆર છે, યુવા કેરિયર એકેડમીની જે ઓફિશિયલી ટેલિગ્રામ ચેનલ છે ત્યાંથી તમને તમામ વિગતો મળશે. જરૂર પડે તમે 9080818 નંબર છે એના ઉપર તમે પણ અમારો સંપર્ક કરી અને વધુ માહિતી મેળવી શકો છો. હાલ ખાસ અમારી એક જનરલ બેચ પણ ચાલુ છે અને ટૂંક સમયની અંદર હેલ્થની બેચ પણ અમે શરૂ કરી રહ્યા છે. જે વિદ્યાર્થી મિત્રો આ વર્ષે હેલ્થની કોર્સ કર્યો છે, એસઆઈ છે, એમપીડબલ્યુ છે, એફએડબલ્યુ છે, ઇવન એએનએમ છે, તો એ લોકો પણ આવનારી જે પરીક્ષાઓ માટે તૈયારી કરવામાં 100% અમારી સાથે જોડાઈ શકે છે. અને અમે ખાતરી આપીએ છીએ કે સફળતાની ગેરંટી એટલે યુવા કેરિયર એકેડમી. બરાબર, કે એનું જે કોચિંગ છે, જે અનુભવી ફેકલ્ટી ટીમ છે, જે મટીરિયલ છે અને જે માર્ગદર્શન છે અને જે બેસ્ટ પ્રેક્ટિસ અમે કરાવીએ છીએ, તો મિત્રો એનાથી જ અમે આવું સારું રિઝલ્ટ મેળવી શકીએ છીએ અને આપ જોઈ શકો છો. બરાબર, તો જે વિદ્યાર્થીઓ મિત્રો અમારી સાથે જોડાવા માંગતા હોય, બરાબર છે, એ જનરલ બેચ અને હેલ્થની બેચની અંદર અમારી સાથે જોઈ થઈ શકે છે. અમારા રેગ્યુલર અપડેટ્સ કે વિડીયો તમે મેળવવા માંગતા હો તો અમારા અલગ અલગ સોશિયલ મીડિયાના ટેગ્સ છે એની સાથે પણ જોડાય અને હંમેશા અમારી સાથે કનેક્ટેડ રહો અને આપના નોલેજની અંદર હંમેશા વધારો કરો. તો ખરેખર મિત્રો આભાર, આપ જે લોકો સફળ થયા છો, બરાબર છે, સરકારી કારકિર્દીની અંદર તમે આવી રહ્યા છો, આપે આપણા પરિવારનું, આપના માતા પિતાનું, આપના ગામનું, આપણા કુટુંબનું આપણે ગૌરવ વધાર્યું છે. બરાબર, તો એ બદલ આપને ખૂબ 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 અભિનંદન. યુવા કેરિયર એકેડમી વતી આપ લોકોને ખૂબ શુભેચ્છાઓ અને આપ ઉત્તરોત્તર પ્રગતિ કરો અને સમાજ સેવા કરો. એ સાથે હું અહીંયા વિરમું છું. આભાર. જય હિન્દ. જય ભારત.